નામની રાજકોટ હવે એવી રીતે વિકસ્યું છે કે જેમાં દરેક પ્રકારની કલાઓને અવકાશ મળ્યો છે, દરેક પ્રકારની કલાઓને સ્ટેજ મળ્યો છે, દરેક કલાકારોને બિરદાવનારા વ્યક્તિઓ મળ્યા છે. અને આપણો આ શહેરીજન જે છે એ એક એવી સુંદર વ્યવસ્થા કરીને આગળ વધી રહ્યું છે કે જેનાથી આપણે રાજકોટને આખા વિશ્વમાં ચિત્રનગરી તરીકે પ્રસ્થાપિત કર્યું છે. અને એના જ એક પરિપાક રૂપે નવું વર્ષ આવી રહ્યું છે. બધાને હોશ હોય, મોદી સાહેબની જે કાંઈ બજારમાં હાલત છે કે ભાઈ મંદી છે, પણ મને અહીંયા મંદી કરતાં કલાકારોની અંદર ઊંડી સૂઝ દેખાડી છે. અને એટલા માટે આજની જેટલી રંગોળીના સ્પર્ધકો છે, ફૂલછાપમાં અમે લોકોએ રજીસ્ટ્રેશન માટે મંગાવી, કેટલી બધી અહીંયા જે વ્યવસ્થા આપણે કરી, ખાસ હું આભાર માનીશ ચિત્રનગરીના શ્રી જીતુભાઈનો અને એમની ટીમનો, હાઈસ્કૂલના આપણને જે આપણને બધી જગ્યા પૂરી પાડી અને આપણને સાથે સહયોગ આપ્યો એવા મુકેશભાઈ જોશી, નિદતભાઈ ભારોટ અને એમની આખી ટ્રસ્ટી મંડળનો, સાથે સાથે ફૂલછાપ માનવ સેવા ટ્રસ્ટે જે આયોજન કર્યું અને એમાં અમારા સ્ટાફે બધાએ ખૂબ સારી મહેનત કરી. આપ સૌ કલાકારોને એક છત નીચે ભેગા કર્યા અને એ ભેગા કર્યા ત્યારે એક કવિની મને એક બહુ સારી વાત યાદ આવે છે. એમણે લખ્યું છે કે એવા તે રંગમાં શું રંગાવું, એવા તે રંગમાં શું રંગાવું સખી, જે હોય ના કદી ઘેરા, એવા તે રંગમાં શું રંગાવું સખી, જે હોય ના કદી ઘેરા, રંગાવું તો રૂપિયાના રંગમાં, જે નહીતર રહેવું કોરા. પણ અહીંયા આ જે રંગોળીઓ જોઈને પછી અમને એવું લાગ્યું કે આ બધા જ કોરા રંગોમાં એક એક હૃદયે પોતાના આમાં આત્મનિચુમન કરેલું છે. એક એક કલાકારે એક એક આ કોરા રંગને એવા ઉપસાવ્યા છે કે જેણે એની ઉપર દ્રષ્ટિપાત કર્યા છે ને બધા જ ભીંજાણા છે, હૃદયથી ભીંજાણા છે. અને આ બધા જ કલાકારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમની કલાને વંદન કરું છું. ફૂલછાપ આવા કાર્યમાં હર હંમેશ આગળ વધતું રહ્યું છે, વર્ષોની એ પરંપરા છે અને પરંપરાને હજુ અમે આગળ લઈ જશું. આજે 99 વર્ષ ફૂલછાપને થયા, આવતા વર્ષે શતાબ્દી છે. શતાબ્દીના ઉંમરે ઉભેલા આ ફૂલછાપ દ્વારા શહેરમાં માત્ર ને માત્ર અખબારી સમાચાર પહોંચાડવી એ એની ફરજ નથી, પણ સમાજને સાથે લઈ સમાજની વચ્ચે કંઈક સારું કાર્ય થાય અને સમાજને કંઈક ઉપયોગી નવી દિશા મળે એ માટે હર હંમેશ આ ટ્રસ્ટ, અમારું સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને ફૂલછાપ અખબાર કામ કરતું રહ્યું છે. એના પરિપાક રૂપે આપ સૌએ ખૂબ ખૂબ એક એક વ્યક્તિઓએ, એમાં ઘણા દીકરાઓ છે દીકરીઓ છે, મેં ચિત્રો જોયા મને બહુ મજા આવી. કુદરતી રંગોમાં એ ઉભેર્યા છે, પક્ષીઓને મૂક્યા છે, છાપાઓને, અમારું ફૂલછાપનું પણ આ એક સરસ મજાનું એવું લાગે સુંદર કે અહીંયા અખબાર પડ્યું ચડે. પોતાની અંદર રહેલી એક સૂઝ, પોતાની અંદર રહેલી એક આવડત અને પોતાની આત્મકલાને બરાબર નીચોવી અને આજે સમય ટૂંકો હતો, બે ત્રણ વાર આ બન ત્રણે જે સ્પર્ધકના ઇનામોને જે જાહેર કરવાના છે એ નિર્ણાયકોએ એમ કહ્યું કે અડધો કલાક લંબાવી પડશે, કીધું આપણે લંબાવીએ, આ લોકોને વાંધો નથી, અમને વાંધો નથી, પણ ચિત્ર જ્યારે આજે બને છે તો એ ખૂબ સરસ બને, સંપૂર્ણ બને. અને એની સાથે સાથે આપણે જે ભાવથી અહીંયા ભેગા થઈએ છીએ એ આપણું એકત્રી જળવાઈ રહે. ખરેખર બધા જ ચિત્રો એ એક એક બિરદાવવા પડે. ખાસ આવતીકાલના ફૂલછાપમાં આ બધા જ ચિત્રોમાંથી જે ખૂબ સારા ચિત્રો છે એવા 10-20 જેટલા ચિત્રો અમારી ટીમને કહ્યું છે કે આપણે આખું પાનું બનાવો કાલે ફૂલછાપમાં અને એમાં આપણે આ લેશો. એટલે આવતીકાલના ફૂલછાપમાં આપણે આ બધા ચિત્રનગરીમાં, એટલે જે વ્યક્તિએ પોતે કંઈક પોતાની સૂઝ અહીંયા બતાવી છે એને એક મંચ મળે, એને લોકો સુધી જાણવા જવા મળે અને એમની સૂઝ બધે જ ફેલાય, એમની કલા લોકો જાણે અને માણે, આ હેતુથી આપણે આ કાર્યક્રમ અને આજનો આ જે કંઈ બધા કલાકારોએ ભાગ લીધો છે એની સાથે સાથે એના માતા પિતા જોડાયા છે, એનો પરિવાર જોડાયો છે, આ બધાને અભિનંદન. ફરીને ભવિષ્યમાં આવા રંગો આપણે બધા એકબીજા સાથે પૂરતા રહીએ અને આવનારી દીપાવલી પણ
આપણા સૌ માટે ખૂબ ઉજાસનું અને આવા રંગોભર્યું પર્વ બનીને આવે એવી સૌને શુભેચ્છા. ખાસ હું આજે આભાર માનીશ આ ત્રણ વ્યક્તિઓનો કે જેમણે અમારા ફૂલછાપ સાથે રહીને આ કાર્યક્રમને સંપૂર્ણ બનાવવામાં અને સફળ બનાવવામાં સહયોગ આપ્યો છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ, ચિત્રનગરીના બધા જ ભાઈઓ, આખી યુવા ટીમ અને સાથે સાથે ત્રીજી વ્યક્તિ આપ બધા. આપ બધા ન હોત તો આ કાર્યક્રમનો કોઈ અર્થ ન હોત. અમારે છેલ્લે 150 જે એન્ટ્રી આવી પછી 60 એન્ટ્રીઓને ના પાડવી પડી, કારણ કે આપણી પાસે આ પરિસરમાં જેટલી સમય શકે અને છૂટથી વ્યવસ્થિત રીતે કામ થઈ શકે એટલાને જ સમાવવાની વાત હતી. એટલે છેલ્લે આવી પરિસ્થિતિ પણ થઈ, પણ ભવિષ્યમાં હવે આપણે હજી વધુ સારી મોટું પ્રાંગણ મળે અને બધી જગ્યાએ એવી રીતે સારી જગ્યા મળે કે જ્યાં બધા જ સમાઈ શકે. વધુ વધુ રાજકોટ રેસકોર્સ રિંગ રોડ ઉપર તો નજીકના સમયમાં ચિત્રનગરી દ્વારા એક આખું આયોજન ભવ્ય થવાનું છે, એમાં આપ સૌ બધા ભાગ લ્યો, આપની કલાને શહેરીજનો સુધી માણવાની એક તક આપો. અને છેલ્લે આજે જે ત્રણ વિજેતાઓ એ ઉપરાંત બીજા, કારણ કે એ લોકો જ્યારે જજ કરવા બેઠે ને ત્રણેય જજમાં રાજકોટના શ્રેષ્ઠ ચિત્રકો ચાકારો છે, એમાં તેમનું નાગરભાઈ જેમણે ફોટો હજારો સચિન તેંડુલકર, અમિતાભ, બધાથી માંડીને ઘણા બધાના એમણે રંગોળીમાં ચિત્રો દોર્યા છે. નાગરભાઈ હતા આપણી સાથે જજ તરીકે, નલીનભાઈ પણ એવા જ રંગોળીના જાણકાર અને માણકાર બે, એવા સાથે સાથે પ્રદીપભાઈ કદાચ મારી સાથે મારા પીડીએમના પણ બધા મિત્રો છે. રંગોળી તો હું પણ કરતો છું, મારો પણ આ શોખનો વિષય છે, એટલે મને વધુ આનંદ થયો છે. હું ને પ્રદીપભાઈ અમે બે બહુ વર્ષો પહેલા એક બાજુ બાજુમાં પડોશી હતા અને ત્યારે અમે રંગોળી કરતા ત્યારે અમને ચૌધરી હાઈસ્કૂલના બે ત્રણ શિક્ષકો અમારી બેની રંગોળી ખાસ જોવા આવે, સવારના 6:30-7 વાગે ભટ્ટી સાહેબની બધે ઊભા રહી છે. આટલી આત્મીયતા એ લોકોની શિક્ષકોની હતી, એવી જ આત્મીયતા હવે બધા પરિવારોની છે. બધા પરિવારો પોતાના દીકરા દીકરીને બહુ અને આ બધાને આ સાથે જોડી અને આની કલાનો વારસો આપી રહ્યા છે. ખરેખર આપણા માટે આનંદ ત્યારે આ ત્રણેય જે જજો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ. અને હવે જે નિર્ણયકોએ કહ્યું કે ભાઈ આ 1-2-3 એટલામાં ઇનામોમાં અમને સંતોષ નથી થતો, હજી એકાદ બે વધારવા પડશે, એટલે આપણે એમને એ પણ છૂટ આપીએ. ઉપરાંત બીજા કોન્સોલેશન પ્રાઇઝ પણ આપીએ ઘણા બધા, કારણ કે એટલી બધી સારી રંગોળીઓ થઈ છે કે જે આજે આપણે જો ક્યાંક ચૂકી જશું તો કોકને અન્યાય થશે, એટલે એ પણ આપણે કર્યું છે. અને સાથે સાથે છેલ્લી વાત એ કહી દઉં, આવનારા દિવસોમાં 7th વર્ષમાં પણ હજી ફૂલછાપ ટ્રસ્ટ દ્વારા આવી અનેક કલાની અને સાહિત્યની સાથે સાથે સમાજ ઉપયોગી અનેક પ્રવૃત્તિઓ થશે, એમાં આપ બધા સાથ જોડાજો અને ફૂલછાપની સાથે રહી અને આપણે આપણી કલા તો આપણી અંદર રહેલી શક્તિને તો બહાર લાવશું પણ સમાજમાં એક ઉમદા નાગરિક તરીકે આપણે બધા ભેગા મળીએ એવી અભિલાષા સાથે વિનંતી છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નવા વર્ષ